તો એ જ અમદાવાદના દ્રશ્યો આપને બતાવવા જઈ રહ્યા છે, જ્યાં પોલીસ અને યુથ કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તે બંનેની વચ્ચે ઘણું ઘર્ષણ થયું છે અને ટીંગાટોળી પણ કરવામાં આવી છે અને કેટલાક કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તેમની અટકાયત પણ કરવામાં આવી છે. જુઓ, ત્યાંના દ્રશ્યો પણ આપણે બતાવી રહ્યા છે. સતત જે પરીક્ષામાં ગેરરીતિ થઈ છે, સ્પષ્ટપણે હવે એ યુથ કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેઓની માંગ છે કે સીબીઆઈ બેસાડવામાં આવે અને આ બાબતોને લઈને તપાસ કરવામાં આવે. નીટ પરીક્ષાને લઈને કોંગ્રેસ દ્વારા દેખાવો કરવામાં આવી રહ્યા છે. ગુજરાત યુનિવર્સિટી પાસે જે દેખાવો થઈ રહ્યા છે એમાં એમના દ્વારા જે 500 ને તમામ જે નોટો છે એ નકલી નોટો ઉછાળીને એક રીતના પોતાનો વિરોધ કરવામાં આવી રહ્યા છે. એમનો દાવો છે કે આ જે પરીક્ષા છે એમાં રૂપિયા આપીને પેપર ખરીદવામાં આવ્યા હતા ને તમામ બાબતોને લઈને આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના નકલી નોટો ઉછાળવામાં આવી રહી છે અને એની જ સાથે દેખાવો કરતા યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ આપને જોવા મળી રહ્યા છે. સૌથી મહત્વની વાત એ છે કે જે પ્રકાર પરીક્ષા રદ કરવાની માંગ કરવામાં આવી રહી છે અને આ સિવાય તમામ કાર્યકર્તાઓ અહીંયા બેઠા છે ત્યાં એમને ઉતારવા માટેનો પણ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આ સિવાય નકલી નોટો ઉછાળીને પોતાનો વિરોધ પણ આ તમામ કાર્યકર્તાઓ કરી રહ્યા છે. શૈલેષ પરમાર આપણી સાથે કરી રહ્યા છે. શૈલેષભાઈ, શા માટે નકલી નોટો ઉછાળીને વિરોધ કરી રહ્યા? ભારતીય જનતા પાર્ટી, પેપર લીક કરો, પૈસા લો અને પેપર લીક કરો, પૈસા લો અને પાસ થાવ, જે નીતિ અપનાવી છે એ ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં. કોંગ્રેસ પાર્ટીએ દેશ દ્વારા ધરણા કરવાનો કઈ કામ છે? દુઃખ સાથે કહેવું પડે કે ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકારે અમે મંજૂરી માંગી હોવા છતાં પણ મંજૂરી આપતી નથી. પોલીસના દબાણ ઉપર આજે અમને લોકોને ડિટેઇન કરવામાં આવે છે. કોંગ્રેસ પાર્ટીએ માંગણી કરે છે કે પેપર લીક માટેનો કાયદો એ દેશમાં અને ગુજરાતમાં બનવો જોઈએ. સાથે તમારી માંગ પણ છે કે જે નિયમિત છે એ નીતિ પરીક્ષા છે. ભારતીય જનતા પાર્ટી સાથે આગેવાનો પણ જોડાયેલા છે, માટે આ પરીક્ષા રદ થવી જોઈએ. વિદ્યાર્થીઓની માંગણી છે, વાલી મંડળની માંગણી છે. કોંગ્રેસ પાર્ટી એ વિદ્યાર્થીઓને વાલી મંડળના ટેકામાં આવેલી છે. ફરીવાર યોજવી જોઈએ, હાલની પરીક્ષા જે છે એને રદ કરવામાં આવે એ પ્રકારની માંગ કરવામાં આવી રહી છે. આ સિવાય આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના યુથ કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ વિરોધ નોંધાવી રહ્યા છે અને માંગ કરી રહ્યા છે કે નીટની પરીક્ષા ફરી વાર યોજવી જોઈએ. કારણ કે જે પ્રકારે નીટની પરીક્ષા લેવામાં આવી હતી એમાં ભ્રષ્ટાચાર થયો હતો. આ સિવાય ગુજરાત કનેક્શનનો પણ દાવો એમના દ્વારા વારંવાર કરવામાં આવી રહ્યો છે અને એ જ તમામ માંગો સાથે અત્યારે હાલ દેખાવો કરવામાં આવી રહ્યા છે. આપ જુઓ.